નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલ એડુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે એક નવી ભરતી વિશે. જે ભરતી છે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, રાજ્ય સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની જે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત છે, NFSA લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, તેલ, મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે મધ્યાહન ભોજન યોજના છે, સંકલિત બાળ વિકાસ યોજના છે, તે અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ, ઉપલબ્ધિ, સંગ્રહ, જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે. એ ઉપરાંત છે MSPC અંતર્ગત સરકારશ્રીની સૂચના અનુસાર છે મિત્રો, ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ PSS યોજના અંતર્ગત નોડલ એજન્સીઓની નિમણૂક કરવામાં આવે છે. ત્યારે મગફળી, ચીણા, રાયડો, મગ વગેરે અન્ય જણસીની ટેકાના ભાવે ખરીદી કરવાની કામગીરી કરવામાં આવે છે. આમ છે મિત્રો, FCI અને CWC થી આવક થતા જથ્થાનો તેમજ MSP હેઠળ ખરીદી કરવામાં આવતા જથ્થાનો સંગ્રહ છે નિગમના ગોડાઉન ખાતે કરવામાં આવે છે, જેના માટે જથ્થાની ગુણવત્તા સબબની કામગીરી કરવાની થતી હોય એના માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશન સ્કીમ તેમજ નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ હેઠળ છે લાગુ પડતા સમય માટે, એટલે કે 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવા માટે છે એપ્રેન્ટિસોની પસંદગી કરવામાં આવશે, જેમાં રસ ધરાવતા ઉમેદવારોએ છે છેલ્લા 3 વર્ષની અંદર લાયકાત મેળવેલી હોવી જોઈએ. જેમાં કઈ કઈ લાયકાત મેળવેલી હોય તો અરજી કરી શકાય. BE એગ્રીકલ્ચર એટલે કે એન્જિનિયરની અંદર એગ્રીકલ્ચર કરેલું હોય તો પણ તમે અરજી કરી શકશો. BTech એગ્રીકલ્ચર કરેલું હોય તો પણ અરજી કરી શકશો. BSc એગ્રી કરેલું હોય તો પણ અરજી કરી શકશો. ડિપ્લોમા એગ્રીકલ્ચર કરેલું હોય તો પણ અરજી કરી શકશો. અને SSC એગ્રી કરેલું હોય તો પણ તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો. જેના માટે છે મિત્રો, તમારે નેશનલ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે apprenticeshipindia.gov.in. આ વેબસાઇટ ઉપર છે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એના ઉપર જઈ તમે રજીસ્ટ્રેશન કરી શકશો. રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે 23/1/2023 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. અરજી તમારે આ સરનામા ઉપર મોકલવાની છે, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, Sector 10A, 6 રોડ, નવા સચિવાલય પાસે, ગાંધીનગર, જેનો પિનકોડ નંબર છે 38-20-10. આ સરનામા ઉપર છે તમારે એપ્રેન્ટિસ માટેનું રજીસ્ટ્રેશન કરી, એની સાથે તમામ તમારે લાયકાત ધરાવતા હોય તેની માર્કશીટ, LC, અનુભવનું પ્રમાણપત્ર, જે કાંઈ હોય તે તમામ તમારે પોસ્ટ મારફતે મોકલી દેવાનું રહેશે. હવે આપણે વાત કરીએ જરૂરી લાયકાત, તો કે BE એગ્રી, BTech એગ્રી, BSc એગ્રી, MSc એગ્રી, ડિપ્લોમા એગ્રી, આમાંથી કોઈ પણ કોર્સ તમે કરેલો હોય તો તમે અરજી કરી શકશો. કુલ જગ્યા છે મિત્રો 54 જેટલી જગ્યા છે, અને સ્ટાઇપેન્ડ એટલે કે મહિનાનો પગાર છે ₹15,000 તમને આપવામાં આવશે. પસંદગી છે મિત્રો મેરિટ લિસ્ટના આધારે તમારી કરવામાં આવશે, જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જે તે જિલ્લા અથવા તાલુકામાં આવેલા જે ગોડાઉનો છે એ ખાતે તમારે તાલીમ લેવાની રહેશે. આ રીતે છે મિત્રો આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે. જો તમે જરૂરી લાયકાત ધરાવતા હોય તો ઓફલાઈન ફોર્મ ભરી અને તમે અરજી કરી શકશો. અને મિત્રો, માહિતી સંતોષકારક લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો.